ઉત્તર ગુજરાતના સૌથી મોટા બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વાતને લઈ હવે રાજકારણ ગરમાયું છે. જિલ્લાના પશ્ચિમ વિસ્તારના વિભાજનને લઈ દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગળ જિલ્લો બનાવવામાં આવે તેવી માંગ સાથે આજે દિયોદર ખાતે દિયોદર સહિત આસપાસના 5 તાલુકાના ભાજપ કોંગ્રેસના રાજકીય તેમજ સામાજિક આગેવાનો વેપારી આગેવાનોની સહિતની લોકોની દિયોદરના રાજવીની ઉપસ્થિતિમાં સૂચિત ઓગળ જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં ઓગળ જિલ્લા કોઓર્ડિનેશન કમિટીની રચના કરાઈ અને એક સૂરે તમામ લોકોએ દિયોદરને જિલ્લા મથક બનાવવા માંગ કરી છે. વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો બીજા નંબરનો સૌથી મોટો બનાસકાંઠા જિલ્લો ખૂબ જ વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અન્ય જિલ્લો બનાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે જિલ્લાના વિભાજનની ચર્ચાઓએ જોર પકડતા બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે. જોકે જિલ્લાના પશ્ચિમ વિસ્તારનું વિભાજન થાય તો ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગળ જિલ્લો બનાવવામાં આવે તેવી માંગ છેલ્લા કેટલાય વર્ષોથી દિયોદર વિસ્તારના લોકોની છે. જોકે આજે દિયોદર ખાતે દિયોદર રાજવી અને પૂર્વ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલાની આગેવાનીમાં ઓગળ જિલ્લા કોઓર્ડિનેશન કમિટીની રચના કરી સંકલન બેઠક મળી હતી. જે સંકલન બેઠકમાં આસપાસના 5 તાલુકાના ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનો, પૂર્વ ધારાસભ્યો, તાલુકા પંચાયત પ્રમુખો સહિત સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઓગળ જિલ્લો બનાવી દિયોદરને જિલ્લા મથક બનાવવા એક સૂરે માંગ કરી છે. તો ગુણદોષની દ્રષ્ટિએ તો દિયોદર જ્યોગ્રાફિકલી બધાના કેન્દ્રમાં પડે છે, પણ એથી વિશેષ જેને પણ બધા આ વિસ્તારના બધા લોકોમાં જે વંદનીય અને પૂજનીય છે એવા એક મહાન સિદ્ધ સંત ઓગળનાથ એ પણ દિયોદરમાં છે. દિયોદર ને ભાભર વચ્ચે એમનું એમને એમના પગલાં એનું સ્થાનક છે, એટલે એને ઓગળ જિલ્લો નામ આપીને રાખવો તો દિયોદરને નામની જરૂર નથી, પણ મૂળે વહીવટી રીતે દિયોદર જ એક એવો એવો એવી જગ્યા છે કે જે આ નવા વિસ્તારને બધા લોકોને અનુકૂળ આવે. આજે શું નિર્ણય લેવામાં આવ્યો બેઠકમાં? આ બેઠકમાં તો નિર્ણય એ જ લેવામાં આવ્યો છે કે જે નવો જિલ્લો બને એનું મુખ્ય મથક એ દિયોદર હોઈ શકે, કારણ કે એ કેન્દ્રલી સંદર્ભ છે અને જિલ્લાને નામ જો આપવું હોય તો એ ઓગળ જિલ્લોનું નામ પણ આપી શકાય કે જેથી કરીને આખા વિસ્તારના બધા લોકોની આસ્થા અને ભાવના સાથે જે જોડાયેલું છે. બનાસકાંઠાનો જો આપણે વિભાજન કરવા સરકાર શ્રી વિચારે અને ગુજરાતના અંદર પણ જિલ્લાઓને તાલુકા કરવાની સરકાર વિચારે તો બનાસકાંઠાનો વિભાજન થાય તો દિયોદર એક સેન્ટરમાં છે, ચારે બાજુ તાલુકાઓ 30-40 કિલોમીટરના રેડિયેશનમાં આવી જાય છે અને સેન્ટરમાં છે અને બધી સુવિધાઓ દિયોદરમાં છે અને આપણે ઓગળજીના નામથી જિલ્લો બને તો આપણે લોકો આપણે ઓગળજીને જે આપણે દર્શન કરવા જાઓ તો દરેકને મૂઢે ઓગળજી જ આવે કે ક્યાં જો છો કે ઓગળના જિલ્લામાં દિયોદર જો છો, એટલે ઓગળજીનું નામ કાયમી રહે. બરાબર, આજે આપણે પાકિસ્તાનમાં પણ આપણે હિંગળાજ માતાનો ઓગળજીનું નામ છે જ, એમ આપણે ઓગળજીનો કાયમી નામ રહે અને જિલ્લો ઓગળ જિલ્લો રહે અને હેડક્વાર્ટર દિયોદર થાય અને દિયોદરના અંદર બધી સુવિધાઓ છે અને સેન્ટ્રલ છે. અને આપણે વર્ષોથી આપણી માંગણી છે, આપણે હમણાં કોઈ નવી માંગણી નથી કરતા, આજ આપણે 2017થી આપણે આ માંગણી ચાલુ છે, એનો સર્વે પણ થઈ ગયો છે, ગવર્મેન્ટનો રિપોર્ટ પણ છે. એટલે જ મેં કીધું મારા પ્રવચનમાં કે આપણે મુખ્યમંત્રીશ્રીને પણ મળવું પડશે, આપણે શંકરભાઈ ચૌધરી સાહેબને પણ મળવું પડશે, આપણા પ્રભારી મંત્રી બળવંતસિંહજીને પણ મળવું પડશે, આપણે પ્રદેશ પ્રમુખને પણ મળવું પડશે અને આપણે સંસદ સભ્યને, આપણે વી હેવ ટુ રિક્વેસ્ટ એવરીવન, આપણે બધાને વિનંતી કરવી પડશે અને દરેકની માંગણી અને લાગણી હશે તો મને વિશ્વાસ છે કે દિયોદર જિલ્લો હેડક્વાર્ટર થશે અને એનો ઓગળ જિલ્લો નામ પડશે, મને વિશ્વાસ છે. મહત્વની વાત એ છે કે ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદર એ પશ્ચિમ વિસ્તારના તાલુકાઓની મધ્યમાં આવેલો વિસ્તાર હોવાથી જો દિયોદરને જિલ્લા મથક જાહેર કરવામાં આવે તો કાંકરેજ, સુઈગામ, બાબર, વાવ, થરાદ, લાખણી સહિત ડીસાના બિલડીના 22 જેટલા ગામોના લોકોને વહીવટી કામગીરી અર્થે દિયોદર જવું ખૂબ જ સરળ પડે અને લોકો પોતાની વહીવટી કામગીરી ખૂબ જ સરળતાથી કરાવી શકે. ત્યારે આજે મળેલી બેઠકમાં રાજકીય આગેવાનોએ પક્ષાપક્ષી ભૂલી એક સૂરે દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગળ જિલ્લો જાહેર કરાય તેવી માંગ સાથે આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. આજે દિયોદર તાલુકા અને આજુબાજુના બીજા તાલુકાના એક સંકલન સમિતિ બની અને જે અહીંયા જે એક
સંકલનની મીટિંગ રાખી અને દિયોદર તાલુકાને જિલ્લો બનાવવાની માગ લઈ અને જ્યારે બધા એકઠા થયા હતા ત્યારે દિયોદર પહેલી વાત તો એ છે કે આખા ગુજરાતમાં સમગ્ર મોટામાં મોટો અત્યારે તો પશ્ચિના ધોરણે રહ્યો હતો, ફક્ત ને ફક્ત બનાસકાંઠા જિલ્લો જ રહ્યો છે અને વારંવાર એવી હોય છે કે હવે આ જિલ્લોનું વિભાજન થાય છે પણ થતું નથી. જ્યારે આપણો મોટો જિલ્લો વિભાજન કરવું ખૂબ જરૂરી છે અને દિયોદર તાલુકાની અમારી જે માગણી છે એ ખૂબ વ્યાજબી ચમશે કે દિયોદર તાલુકાના જે પૂર્વ શહેરના જે તાલુકા છે આ તાલુકામાં જે મૂકવાના બધાના એની પરિસ્થિતિ તમે જોવા દો તો ફક્ત ને ફક્ત દિયોદર તાલુકો જ એક એવો છે કે બધાને વચ્ચે પડે છે, બધા તાલુકાનું સેન્ટર એક જ સરખું થાય છે અને એને કારણે દિયોદર તાલુકાની જિલ્લો બનાવી અને વગર જિલ્લો નામ આપવું ખૂબ જરૂરી છે. વસ્તીના ધોરણે પ્રતાકીય કોઈ પણ તમારે કોઈને રહેવા માટે બીજું કોઈ પણ પ્રકારની દિયોદર તાલુકાની અંદર કોઈ પ્રકારની માથાકૂટ કોદાડો હોતી નથી. અહીંની પડદા પણ એની બધી સારી છે કે લોકોને રહેવા માટે કે તેમના અધિકારી કર્મચારીને રહેવા માટે પણ ખૂબ સુખ શાંતિથી રહી શકે એવી આખો સમગ્ર વિસ્તાર છે. એટલે અમારી ફક્ત ને ફક્ત માગણી છે કે દિયોદર તાલુકાને જ વગર જિલ્લો વાળીને જિલ્લો બનાવવો જોઈએ અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન પણ થવું ખૂબ જરૂરી છે.